જામનગરની જીજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ લાગી હોવાની માહિતી મળતા ફાયર બ્રિગેડ દોડી હતી. તાત્કાલિક આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આખરે સમગ્ર ઘટનાક્રમ મોક ડ્રિલ જાહેર થયો હતો. ઉલ્લેખનીય છે કે જીજી હોસ્પિટલમાં દર મહિનાની 6 તારીખે આગ લાગ્યાની મોક ડ્રિલ યોજાય છે. દર મહિને 1 તારીખે 1 પ્રકારની મોક ડ્રિલ યોજવાથી સુરક્ષા તંત્રની ચકાસણીનો હેતુ કેટલે અંશે સાર્થક થાય એ પણ એક ચિંતનનો વિષય છે. જીજી હોસ્પિટલની 6 તારીખની મોક ડ્રિલ હવે હાસ્યાસ્પદ બની ગઈ છે. તુર્કી, સિરિયા, લેબેનોન અને ઇઝરાયલમાં આજે ભયાનક ભૂકંપ આવતા હજારો લોકો કટમાળમાં દટાયા છે. 7.8ની તીવ્રતાના ભૂકંપ પછી અડધી કલાકમાં જ 6.7 અને 5.6ની તીવ્રતાના બે જોરદાર આંચકાથી ચારે તરફ તબાહી મચી ગઈ હતી. 2000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાની માહિતી છે. કાટમાળ ખસેડવાની કાર્યવાહી આગળ વધતા મૃત્યુઆંક વધવાની ભયાનક આશંકા છે. જામનગરના સચાણા ગામના સરપંચ જુમાભાઈ સુલેમાનભાઈ કકલને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમના પર વર્ષ 2018થી 2021 દરમિયાન પાણીવેરાની ખોટી પહોંચો બનાવી ગેરરીતિ કર્યાનો આરોપ છે. એસબીઆઈએ અદાણી ગ્રુપને હજારો કરોડની લોન આપી છે. તાજેતરમાં અદાણી ગ્રુપમાં કથિત આર્થિક ગરબડના અહેવાલ પછી વિપક્ષ આ મુદ્દે સરકાર અને અદાણીને લોન આપનારી બેંકો વિરુદ્ધ આક્રમક બન્યો છે. જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા એસબીઆઈ શાખા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દેશમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ અમારા નેતા રાહુલ ગાંધીજી દેશમાં જે યાત્રા પરિચયમાં કહેતા આવ્યા છે ને વર્ષોથી કહે છે કે દેશમાં અદાણી અને અંબાણીની સરકાર હોય, જ્યારે દેશમાં સરકાર દ્વારા અદાણી ગ્રુપને જનતાના જે પૈસા છે એની લોનો કરોડોમાં આપી હોય, ત્યારે છેલ્લા એક વીકથી તમે જોવો છો કે અદાણી ગ્રુપના શેરબજાર અને એનો ક્રમ નંબર જ્યારે દેશમાં 22માં નંબર ઉપર જાય છે, ત્યારે જનતાના પૈસા ક્યાંક ને ક્યાંક સરકારી જે બેંકો છે એમાં જનતાના પૈસા ડૂબવાની આજે ચિંતા હોય. દેશ એક બાજુ નફરત અને ખાસ કરીને મોંઘવારીથી પીડાતો હોય, ત્યારે આવા જે કૌભાંડો ભારતીય જનતા પાર્ટીના મોદી સરકારના ઇશારે થતા હોય, ત્યારે કોંગ્રેસની બે જ માંગ છે. એક તો જેપીસીની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, સંસદમાં આની ચર્ચા થવી જોઈએ, અને જે કરોડો રૂપિયા એલઆઈસી હોય કે એસબીઆઈ દ્વારા અદાણી ગ્રુપને આપ્યા છે, કાયદા સોગંદનામા સાથે એ ખરેખર એને રજૂ કરવી પડશે આ સરકારે, અને જે પબ્લિકના નાણાં છે સેફ છે કે નહીં એ આજે સરકારે પણ ક્યાંક ને ક્યાંક ખુલાસો દેવો પડશે, એવી કોંગ્રેસની માંગ છે. દેશભરમાં અને ગુજરાતમાં જામનગર ખાતે કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા એસબીઆઈની સામે આજે જે માંગો છે કોંગ્રેસની એને લઈ અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.